મુંદ્રાના વાઘુરા ગામની સીમમાં ખેડૂતોનું ઘેટકોના અધિકારીઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ. મુંદ્રા તાલુકાની અંદર હું વાત કરું તો ખેડૂતોનો છે તે વીજ પોલ, વીજ ટાવરોને લઈને અનેકવાર વીજ પોલના અધિકારીઓ સાથે ઘર્ષણ થતું હોય છે. તો મુંદ્રા તાલુકાના વાઘુરા ગામની સીમની અંદર ખેડૂતો, પોલીસ અને ગેટકોના અધિકારીઓ સાથે જે ઘર્ષણ થયો એ વિશે આજે આપણે જાણશું. આપણી સાથે છે મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી. તો વિરમભાઈ ગઢવી, હું આપને જણાવું કે આજે વિરોધ થયો ખેડૂતોના જે ગેટકો કંપની સાથે ઘર્ષણ થયું, તો આખો શું મુદ્દો હતો? પરેશભાઈ, મુદ્દો આમાં આવો છે કે ગેટકો દ્વારા જે તે વખતે 3-4ની અંદર 220 kV જે વીજ લાઇન નાખવામાં આવી છે, હાલમાં જેનું નામ આપણે નાની ખાખર થી ટપ્પર 220 kV લાઇન છે, એ લાઇન જે તે વખતે લોકોએ એક છાપાની અંદર ખાલી જાહેરાત આપેલી અને ત્યારબાદ કોઈ ખાસ કામગીરી કરેલ નથી આ બાબત જમીન સંપાદનની કે વપરાશી હક મેળવવા માટેની. અને એ લાઇન જે તે વખતે પણ ખેડૂતોને એવું કહી કે આ સરકારી લાઇન છે અને આ તો અહીંયાથી નીકળશે જ, એમ એ રીતે લાઇન ગેટકો દ્વારા નાખવામાં આવેલ છે. અને ત્યારબાદ જે તે વખતે એ લાઇનનું જ્યારે જ્યારે મેન્ટેનન્સનો પ્રશ્ન આવે ત્યારે એ ખેડૂતોની વાડી ઉપર આવે છે અને ઊભા પાક વચ્ચેથી જઈ અને નુકસાન પણ કરતા હોય છે અને તમારા માટે જ પાવર છે એવું કહી અને કાયમ ખેડૂતો ઉપર દમન ગેટકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ હમણાં છેલ્લા 2-3 વર્ષ થયા એ લોકો જે આ વચ્ચેનો વાયર દેખાય છે ને ઉપરનો, એ અર્થિંગ વાયર જે આપણે કહીએ છીએ જેને, એના માટે એ લોકો વારે ઘડીએ ખેડૂતોની વાડીએ અવર જવર કરી અને આ વાયર બદલવા માટેની તજવીજ કરી અને ઘણી જગ્યાએ વાયર લગભગ લાઇનમાં બદલી પણ ગયા છે. પરંતુ ધન્યવાદ આપીશ વાઘુરા અને બગડાના ખેડૂતોને કે જેમણે થોડીક જાગૃતિ દર્શાવી અને અમને અટકાવ્યા. ત્યારબાદ એ લોકોએ RTI પણ કરી અને RTI મારફતે ગેટકો દ્વારા જે જવાબ મળેલ છે એનાથી એવું સ્પષ્ટ થાય છે કે આ લાઇન અનધિકૃત લાઇન છે. આ ખેડૂતોની જમીન ઉપર દબાણ કરી અને ગેટકો દ્વારા નાખેલી લાઇન છે, એનું એની પાસે કોઈ પ્રૂફ નથી કે ખેડૂતોને જે તે સમયે કોઈ વળતર આપેલી હોય, કોઈ એના એવોર્ડ થયેલા હોય કે કોઈ ખેડૂતો પાસેથી વપરાશી હક લીધેલા હોય. જે આપણે રેવન્યુ રેકર્ડ 6 હકપત્રક અને 7-12ની અંદર પણ એનો ઉલ્લેખ થઈ જતો હોય છે, પરંતુ એવા ક્યાંય આ લાઇનના 7-12માં ઉલ્લેખ છે નહીં. એટલે એના ઉપરથી એવું સ્પષ્ટ જણાય છે કે આ લાઇન અનધિકૃત છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે પોલીસ પ્રોટેક્શન એ લોકોને કઈ રીતે મળે છે આની અંદર? અને હું વિનંતી કરીશ આપના માધ્યમથી આપણા પશ્ચિમ કચ્છના SP સાહેબને અને રેન્જ IG સાહેબને પણ કે આ લોકોના દસ્તાવેજી પુરાવા જ્યાં સુધી આપને પ્રાપ્ત નથી થતા અને આ લોકોનો હક છે એવું એ લોકો સાબિત નથી કરી શકતા ત્યાં સુધી આ લોકોને પોલીસ પ્રોટેક્શન આપવામાં ના આવે. અને ગઈકાલે જે PI સાહેબ દ્વારા જે રીતે ખેડૂતો ઉપર દબાણ ઊભું કરી અને કામ કરાવવાની કોશિશ કરવામાં આવી, આ તો અમે બધા લોકો હતા ત્યાં કને અને નરી આંખે જોયેલું છે. એટલે આપની સમક્ષ કહીએ છીએ કે આ જે વલણ હતું PI સાહેબનું એ ગેરવ્યાજબી વલણ હતું. ખેડૂતો ઉપર આવું દમન ન થવું જોઈએ. અને કોંગ્રેસ પક્ષમાં તો હું અત્યારે પ્રમુખ છું, પણ એક ખેડૂત આગેવાન તરીકે પણ આ કાયમ અમે લડેલી છે અને આવી જો દમનકારી નીતિ અપનાવવામાં આવશે તો એની સામે અમે ઊભા પણ રહીશું, એ પ્રશાસનને અમે સ્પષ્ટ જણાવીએ છીએ. વિરમભાઈ, હું વાત કરું તો માંડવી, મુંદ્રા અને આખા કચ્છમાં વીજ ટાવરો, પવનચક્કીઓ વધી રહી છે, ફાયદો પણ છે અને નુકસાન આપણે જોઈએ તો આપણો રાષ્ટ્રીય પક્ષી મોર એનો પણ નાશ થતો હોય, બીજા એવા ઘણા પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે અને જે દમનકારી જે સરકારની નીતિ છે એ વિશે શું કહીશું? હા પરેશભાઈ, થોડો બંને બાજુએ સમસ્યા છે. આ ખાલી આપણે કહીએ કે કંપનીઓ આવી રહી છે, વીજ ટાવર પડે છે, પવન ચક્કીઓ પડી રહી છે, પાઇપલાઇનો પડી રહી છે ક્રૂડ ગેસની, એ બધું આપણે જાણીએ છીએ. અને એના સિવાય આ વિસ્તાર જે છે આપણો કાંઠાળ વિસ્તાર, એની અંદર કંપનીઓ પણ અત્યારે આપણે જોઈએ છીએ
કે સુપ્રીમ કોર્ટનો હાઈકોર્ટનો આદેશનો અનાદર કરી કે અહીંયા કને હવે આ પ્રદૂષણ પૂરતું છે, બે પાવર પ્લાન્ટો છે આટલા મોટા, અને તેમ છતાંય એ લોકોને ગ્રીન પીવીસી હોય કે કોપર પ્લાન્ટ હોય કે અન્ય કોઈ કંપનીઓ હોય એની જ્યારે હિયરિંગ થતી હોય છે ત્યારે પ્રજા પણ થોડાક થોડાક, અમુક પ્રજા બધી આપણે નથી કહેતા, જે એની અંદર સંકળાયેલા છે એવા લોકો પોતાના થોડાક માણસો લઈ અને પાટિયા ઉપાડી અદાણી વેલકમના ને ફલાણી કંપની વેલકમને, એ જો આવી રીતે થોડુંક વાતાવરણ ઊભું થશે તો આ લોકોને તો મોકો મળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આપણી જે આ ઇકોલોજી છે અહીંયાની, જે આપણું વાતાવરણ છે અહીંયાનું, જે આપણે એક સ્વચ્છ વાતાવરણની અંદર રહેતા મુંબઈ આપણા જે અહીંયાના કચ્છીઓ રહેતા હોય એ ઉહાં કને બીમાર પડે તો ઉહાંના ડૉક્ટરો એવું કહેતા કે એક મહિનો દિવસ તમે કચ્છમાં રહી આવો તો તમે સ્વસ્થ થઈ જશો, આટલું જે શુદ્ધ વાતાવરણ હતું એ વાતાવરણ અત્યારે બગડી રહ્યું છે, એ આપણી નજર સમક્ષ છે. પરંતુ આખેર તો વાંક સરકારનો છે આની અંદર, એ પ્રજાને ગુમરાહ કરી રહી છે વિકાસના નામે, અને વિકાસના નામે વિનાશ નોતરી રહ્યા છીએ. આપણી આંખો સામે જે દેખાય છે એ વિનાશ આજે નહીં તો કાલે એ ભરણાની અંદર આપણે બધા પણ આવી જશું. એ પ્રજાને મારો એક સંદેશ છે કે તમે થોડુંક વિચારો તમારી આગલી પેઢી માટે. ધોરાડ પક્ષી અબડાસા વિસ્તારની અંદર લુપ્ત થવાને આરે છે. સરકારનો એવો હુકમ છે કે વીજ પોલ આ વિસ્તારમાં ન નાખવા જોઈએ, જેનાથી આ પક્ષીને નુકસાન થશે. સામાન્ય ખેડૂતોને નાનો એવો થાંભલો નાખો હોય, વીજ થાંભલો, તો એને મંજૂરી નથી મળતી. PGVCL ગેટકો મંજૂરી નથી આપતા, અને મોટા મોટા ટાવરો પવનચક્કીઓ નાખવી હોય તો કોઈ જાતની મંજૂરી લીધા વિના આડેધડ ખેડૂતોને જોખમી કરીને નાખવામાં આવે છે. એ વિશે શું કહે છે? આની અંદર જો પ્રશાસન હકીકતમાં કાંઈ વિચારતું નથી. પ્રશાસન જે આદેશ આવે મંત્રીઓનો કે મુખ્યમંત્રીનો કે, એ આદેશને સીધું અનુસરે છે, એ પોતે કાંઈ વિચારતું નથી. જો કદાચ ગોરાડ પક્ષી માટે ખેડૂતોની લાઈન નડતી હોય તો ઉહાં કને પવનચક્કીઓ કેટલી છે આજુબાજુ, એ લાઈનો કેટલી છે? અને ગોરાડ પક્ષી એવું તો છે નહીં કે અમુક એરિયામાં જ, એ તો વિચરનારું પક્ષી છે, એ બીજી બાજુ પણ જઈ શકે છે. એવું જરૂરી નથી કે ત્યાં કને. અને એના સિવાય તમે જુઓ ને કે આ રાષ્ટ્રીય પક્ષી મોર છે, એના કેટલા મૃત્યુ થયા છે આ પવનચક્કી અને એના વાયરો દ્વારા. એટલે સરકારનું આ બાજુ ધ્યાન નથી હોતું. એમની જે જે આપણે જેને કહીએ ને કે એ કંપનીઓ જેમ ફાયદો કરાવતી હોય એ પક્ષને, અત્યારે જે ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા આપણને ખબર પડી છે થોડી કે કોણ કોણ એમને પૈસા આપે છે ને એ કઈ કઈ રીતે કામ થાય છે એમના, તો જે આ અત્યારે વિષય આખો જે ચાલી રહ્યો છે કે એક બાજુ તમે એ સરકાર જે અત્યારની છે એ પક્ષને તમે ચંદો આપો અને બીજી બાજુ તમારા કામ કરાવો, તો આ નીતિમાં ક્યાંય પર્યાવરણની આશા રાખવી એ તો હવે આપણે બધા સમજી જ શકીએ છીએ કે આ લોકો શું પર્યાવરણ બચાવશે. તો મિત્રો, આ હતા મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી, અને એમણે છે તે ખેદ વ્યક્ત કર્યો છે કે ખેડૂતોને ન્યાય મળે. જે ગેટકોના અધિકારીઓ જે પોતાની મનમાની ચલાવે છે એની સામે તેઓ છે તે જણાવે છે કે જે અન્યાય થઈ રહ્યો છે એની સામે તેઓ આવતા સમયમાં ઉગ્ર લડત કરશે અને ખેડૂતોને ન્યાય અપાવશે. પરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, મુંદ્રા, કચ્છ.